नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार विद्यालयमां आपનું हार्दिक स्वागत છે। આજે આપણે ધોરણ 1 વિષય ગણિત ગમન સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 108 ઉપર જોઈશું। ચલો 108 કેમ થશે, 108। ચલો એમાં આપણે જોઈએ શું આપ્યું છે કે આપણે પહેલા તો જો સૂચના આપી છે કે સમજો ચડતો ઉતરતો ક્રમ। પહેલાં તો બધાએ સ્વાધ્યાય પોથી ખોલી લીધી, પાના નંબર 108 કાઢ્યું। હવે જુઓ એમાં આપ્યું છે કે સમજો, આપણને પહેલાં સમજવાનું કીધું છે। અહીંયા આવી રીતે જુઓ તમને સ્ટેપ બનાવેલા છે, કઈ રીતે લખ્યા છે તો કે 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20 11 થી 20 સુધીના લીધા છે, એ સીધા અંક। પછી ઊંધા અંક લીધા છે, જો 20, 19, 18, 17, 16, 15, 14, 13, 12, 11 બરાબર। આમથી ગણો તો બે સરખું જ થાય, પણ આપણે આવી રીતે આમથી આમ ગણવાનું છે। જો તમને ખ્યાલ હોય તો દીદીએ તમને જ્યારે આ ચડતો ઉતરતો ક્રમ આપણે અગાઉ જોઈ ગયા ત્યારે કીધું હતું કે તમારી ઘરની સીડીના પગથિયા તમારે પહેલાં ચડવાના ગણવાના, નીચેથી પહેલાં પગથિયાથી ગણવાનું, ઉપરના કેટલા પગથિયા થયા, 7 હોય, 8 હોય, 9 હોય જેટલા આપણા ઘરમાં પગથિયા હોય। હવે એ પગથિયા તમે ચડ્યા ત્યાં કેટલા થયા, તો કે માનો કે અહીંયા 8 પગથિયા થયા, તમે ચડ્યા એ 8 પગથિયા થયા। 8થી પછી જ્યારે તમે નીચે આવો ને ત્યારે શું કરવાનું, તો કે ઊંધા અંક બોલવાના કે 8 થયા તો 8, 9, 7 એવી રીતે ઊંધા આપણે બોલશું, કે માનો કે 8 થયા તો 8થી પછી 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 એટલે તમે પાછા છેલ્લે નીચે આવી ગયા। તો ચડતો ક્રમ કોને કહેવાય, કે જે આપણે ઉપર ચડીએ એને ચડતો ક્રમ કહેવાય, અને ઉતરતો ક્રમ તો કે તમે ઉપરથી નીચે આવો છો એને ઉતરતો ક્રમ કહેવાય। કે આપણે 8 પગથિયા થયા છે તો હવે ઉપર 8 છે, છેલ્લું પગથિયું 8, ત્યાંથી તમે નીચે આવો એટલે 8થી કેમ ગણવાના, તો કે 8, 7, 6, 5, 4, 3, 2 અને 1 એટલે એને શું કહેવાય, તો કે ઉતરતો ક્રમ। જો અહીંયા ભાઈ છે ને એ ચડે છે એટલે એ ચડતો ક્રમ, અહીંયાથી ને ઉતર્યા નીચે 20 સુધી ચડ્યા, પછી શું કર્યું, તો કે નીચે ઉતર્યા એટલે આ શું થઈ ગયું, તો કે ઉતરતો ક્રમ। ઉતરતા ક્રમમાં શું આવશે, તો કે ઊંધા અંક, ચડતા ક્રમમાં સીધા અંક। તો આ વસ્તુનું ધ્યાન રાખવાનું। ચાલો હવે જોઈએ આપણે નીચે શું આપ્યું છે કે ચડતા ક્રમમાં લખો। ચલો ચડતો ક્રમ છે એટલે શું આવશે, તો કે સીધા અંક લેવાના, ખાસ ધ્યાન રાખવાનું। ચડતો ક્રમ કે ત્યારે સીધા અંક, ઉતરતો ક્રમ કે ત્યારે આપણે ઊંધા અંક લેવાના। ચલો 11, 12 આપેલા છે તો 11, 12 પછી 13, અહીંયા 14, 15, 16 ચાલો થઈ ગયું। આ શું થઈ ગયું, તો કે ચડતા ક્રમ 11, 12, 13, 14, 15 અને 16 અહીંયા બોક્સ પૂરા થઈ ગયા, હવે આગળ આપ્યા નથી એટલે આપણે નહીં લખીએ। ત્યાર પછી બાજુમાં જુઓ 13 આપ્યા છે, હવે એને ચડતા ક્રમમાં લખવા છે, તો કેમ લખશું, તો કે એકડે તગડે 13 છે, 13 પછી શું આવે, તો 14, 15, 16, 17 બસ હવે આગળ કઈ છે નહીં એટલે આપણે લખશું નહીં। હવે એવી જ રીતે નીચે જુઓ 15 અને 16 આવ્યા છે, ચલો 15 અને 16 પછી શું આવે, 16 પછી, તો કે 17, 18, 19, 20 ચલો આટલું થઈ ગયું। હવે બાજુમાં જુઓ 16 આવ્યા છે, 16 પછી કે 17, 18, 19 અને 20 થઈ ગયું બરાબર। ચલો હવે જોઈએ નીચે આ શું લખવું, તો કે ચડતા ક્રમમાં, હવે કીધું આપણને ઉતરતા ક્રમમાં લખો, હવે ઉતરતા ક્રમમાં લખવા છે એટલે શું કરવાનું, તો કે ઊંધા એકડા આવશે, આપણે ઊંધા અંક શીખી જ ગયા છીએ। અહીંયા 18 આપ્યા છે, અહીંયા 17 આપ્યા છે, તો 18, 17, 17 પછી શું આવશે, 16, અહીંયા લખો 16, 16 પછી 15, 15 પછી 14, 14 પછી 13, 18, 17, 16, 15, 14, 13 આમથી ગણશો તો સીધા અંક 13, 14, 15, 16, 17 અને 18 થઈ ગયા બરાબર। હવે જો અહીંયા આપણે 20 આપ્યા છે, તો 20 પછી 20ની પહેલાં શું આવે, તો કે 19, તો અહીંયા લખો 19 પછી 18, 17, 16 હવે નીચે જુઓ 16 અને 15, 16, 15 પછી શું આવશે, 14, 13, 12,
11 જો તમે ઊંધા અંક પાકા કરશો તો જ તમને આવડશે ને તર આવડશે નહીં તો ઉત્તરોક્રમ નહીં આવે ઊંધા અંક આપણે શીખશું તો જ આપણને ઉત્તરોક્રમ આવડશે આપણે હરતા ફરતા રમતા રમતા પણ ઊંધા અંક બોલવાના ચાલો ત્યાર પછી છે 15 તો 15 પછી શું આવે તો કે 14 13 12 અને 11 આટલું થઈ ગયું હવે પાછું આપણને કીધું છે કે ચડતા ક્રમમાં લખો 11 અને 12 આપેલા છે ચલો 12 પછી 13 14 15 16 17 18 19 અને 20 બરાબર ચલો આટલું થઈ ગયું હવે નીચે જો ઉતરતા ક્રમમાં લખો 20 અને 19 આપ્યા છે તો શું આવશે 18 17 16 15 14 13 12 અને 11 ચાલો થઈ ગયું આટલું આટલું લખાઈ જાય એટલે હવે જોઈએ આપણે બાજુના પેજ ઉપર પાના નંબર 109 ઉપર ચલો પહેલા શું કીધું છે આપણને કે સમજો હવે જો અહીંયા પહેલા બંને ચિત્ર ગણી લઈએ પહેલામાં કેટલા બોલ છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 કેટલા બોલ છે 16 તો આપણે અહીંયા 16 લખેલા છે હવે અહીંયા જુઓ કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો અહીંયા 12 લખેલા છે બરાબર આ 16 છે અને આ 12 છે તો આમાં બંનેમાં મોટું કોણ થયું વધારે કોણ થયું તો કે 16 વધારે થયા 12 ઓછા થયા એટલે કે 16 મોટી સંખ્યા થઈ અને 12 નાની સંખ્યા થઈ તો અહીંયા લખ્યું છે કે 16 મોટી છે કોના કરતાં તો કે 12 કરતાં એવી રીતે અહીંયા જુઓ મીણબત્તી કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 તો અહીંયા 13 લખ્યા છે હવે આગળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અહીંયા કેટલા લખ્યા છે 15 હવે જો આ બંનેમાં મોટી સંખ્યા કોણ થઈ તો કે 13 નાની સંખ્યા સોરી મોટી સંખ્યા કોણ થયું તો કે 15 નાની સંખ્યા કોણ થઈ તો કે 13 હવે 13 નાની છે કોના કરતાં તો કે 15 કરતાં બરાબર એવી જ રીતે આને ગણો કેટલા છે 1 2 3 4 5 6 અને 7 તો અહીંયા 7 લખ્યા છે હવે અહીંયા ગણો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 તો આ 7 છે અને આ 15 છે તો મોટું કોણ થયું તો કે 15 નાનું કોણ થયું તો કે 7 અહીંયા લખેલા છે 7 નાની છે કોના કરતાં નાના છે 7 તો કે 15 કરતાં ચલો આટલું સમજાઈ ગયું હવે જોઈએ આપણે નીચે ગણો અને ચોરસમાં જવાબ લખો તમને અહીંયા જો આપણે અગાઉ વાત કરી હતી કે આગળ તમારે આવા 10ના જૂથ આવશે આવું જૂથ આવે એટલે સમજી લેવાનું કે આ 10નું એક જૂથ છે ચલો છૂટા કેટલા છે તો 1 2 3 ને 4 તો 10 ને 4 કેટલા થઈ જશે તો કે 14 4 એકમ અને 1 દશક કેટલા થઈ ગયા 14 એવી જ રીતે અહીંયા 10નું એક જૂથ છે છૂટા કેટલા છે 1 2 3 4 5 6 7 તો 7 શું થયા એકમ દશક કેટલા છે 1 એટલે આ બધા થઈને કેટલા મોટી છે 17 આ કેટલા છે બધા થઈને તો કે 14 હવે જો અહીંયા શું લખ્યું 14 નાની છે કોના કરતાં નાના છે 14 તો કે 17 કરતાં આ બંનેમાં આ 14 થયા આ 17 તો ઓછા કોણ થયા તો કે 14 વધારે 17 તો નાની સંખ્યા કઈ થઈ ઓછા હોય એટલે એ નાની સંખ્યા થાય નાની સંખ્યા કઈ થઈ 14 મોટી 17 તો 14 નાની છે 17 કરતાં હવે એવી જ રીતે અહીંયા જુઓ આ 10નું એક જૂથ છે બરાબર હવે આ ગણો કેટલા છે છૂટા 1 2 3 4 ને 5 તો ચલો 5 એકમ 1 દશક કેટલા થયા 15 હવે આ 10નું એક જૂથ છે છૂટા કેટલા છે 1 અને 2 2 એકમ 1 દશક હવે જુઓ શું કીધું મોટી કોણ થયું તો કે 15 મોટી સંખ્યા 12 નાની સંખ્યા અહીંયા લખ્યું 15 મોટી છે 12 કરતાં બરાબર તમારે પણ આમનામ જવાબ લખવાના નથી બોલીને જ જવાબ લખવાના છે તમને અત્યારે જે હું પૂરાવું છું તમારે તમારી ચોપડીમાં નજર રાખવાની છે જેમ હું બોલતી જાઉં એમ તમારે પૂરતું જવાનું છે સાથે સાથે બોલતું જવાનું છે બરાબર ચાલો હવે ત્રિકોણ ગણો કેટલા છે 1 2 3 4 5 6 7 અને 8 તો 8 જ્યારે લખીએ ત્યારે આપણે આગળ 0 મૂકવાનું એક સંખ્યા લખતા હોય ત્યારે આગળ 0 મૂકી દેશું
ચલો હવે અહીંયા ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. ચલો અગિયાર શું થયું? તો કે આઠ નાની છે, આઠ નાની છે. કોના કરતાં નાની છે? તો કે અગિયાર કરતાં. આ આઠ છે ને અગિયાર, ઓછા કોણ થયા? આઠ. વધારે કોણ થયા? અગિયાર. આઠ નાની છે અગિયાર કરતાં. હવે એવી જ રીતે જુઓ, અહીંયા એવું છે કે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો. તમને કીધું તું અગાઉ મેં કે જે પહેલાં આવે એ નાની સંખ્યા, પછી આવી મોટી. ચાલો પંદર ને અઢારમાં મોટી સંખ્યા કોણ થશે? તો કે અઢાર. વીસ અને અગિયાર તો વીસ મોટી. ઓગણીસ અને નવ તો ઓગણીસ મોટા. ચાર અને ચૌદ તો ચૌદ મોટા. બાર અને સત્તર તો સત્તર મોટા. એવી જ રીતે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો. જે પહેલાં આવે એ નાની સંખ્યા થાય. તો પહેલાં કોણ આવે? તો કે તેર. તો અહીંયા ત્રિકોણ કરો. અઢાર અને આઠ તો અહીંયા ત્રિકોણ કરો. પંદર અને પાંચ તો પાંચ ઉપર ત્રિકોણ કરો. દસ અને સોળ, ચલો દસ ઉપર, અને અહીંયા આપણે ચાર ઉપર. આટલું થઈ ગયું. હવે જુઓ શું આપ્યું છે કે પેલું પાંદડા ગણો પછી ચોરસમાં જવાબ લખો. આપણને અહીંયા પાંદડા ગણવાના કીધા છે. જો અહીંયા કુંડામાં આપ્યા છે એ આપણે ગણવાના, પછી જવાબ લખવાનો. ચલો પહેલામાં કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર અને તેર. કેટલા પાંદ છે? તેર. અહીંયા લખો તમે તેર. હવે બીજા ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. અહીંયા પંદર લખો. ચલો હવે શું કીધું? ખાલી જગ્યા નાની છે, ખાલી જગ્યા કરતાં. કોણ નાનું છે કોના કરતાં? તો કે તેર નાની છે પંદર કરતાં. તો અહીંયા લખો પહેલાં તમે તેર અને અહીંયા લખો તમે પંદર. તેર નાની છે પંદર કરતાં, બરાબર. હવે જો બીજું આપ્યું છે, ઉંદર ગણો પછી ખાલી જગ્યામાં જવાબ લખો. ચાલો આપણે ઉંદર ગણી લઈએ. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. તો અહીંયા ખાનામાં લખી નાખો અગિયાર. હવે આને ગણો. એક બે ત્રણ ચાર પાંચ અને છ. આપણે અહીંયા ઝીરો છ કરશું. હવે શું કીધું? ખાલી જગ્યા મોટી છે, ખાલી જગ્યા કરતાં. કઈ સંખ્યા મોટી છે, કઈ સંખ્યા કરતાં? તો કે અગિયાર મોટા છે કોના કરતાં? છ કરતાં. તો અહીંયા લખો અગિયાર મોટી છે છ કરતાં, બરાબર. ચલો આટલું થઈ જાય એટલે હવે જોઈએ આપણે પાના નંબર એકસો ને દસ ઉપર. શું કીધું છે કે ગણો અને ચોરસમાં અંક લખો. રાઉન્ડમાં બંનેમાંથી મોટી સંખ્યા માટે સાચાની તથા નાની માટે ખોટાની નિશાની કરો. જો આપણને અહીંયા નમૂનો આપ્યો છે કે આ માટલા ગણ્યા, તો પહેલામાં કેટલા માટલા છે? તો કે ચૌદ. બીજામાં કેટલા છે? તેર. હવે આ બંનેમાંથી આપણને એમ કીધું કે જે મોટી સંખ્યા છે એમાં સાચાની નિશાની, નાની સંખ્યા છે એમાં ખોટાની નિશાની. ચાલો એવી જ રીતે અહીંયા નીચે જોઈએ. પાંદ આપ્યા છે, કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ. તો અહીંયા લખો ચૌદ. હવે આને ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. તો અહીંયા લખો ઓગણીસ. ચલો આ બંનેમાં મોટી સંખ્યા કોણ થયું? તો કે ઓગણીસ. તો અહીંયા આપણે રાઈટ કરશું. આ નાની થઈ અને અહીંયા ચોકડી કરશું, બરાબર. ચલો એવી જ રીતે અહીંયા બોલ ગણો, કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર. તો અહીંયા લખો પંદર. હવે આને ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર. ચલો આમાં બંનેમાં મોટું કોણ થશે? તો કે પંદર. તો અહીંયા રાઈટ કરો, અહીંયા ચોકડી કરો. એવી જ રીતે કેરી કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર. તો અહીંયા સત્તર લખો. હવે આને ગણો. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ. કેટલી કેરી થઈ? ઓગણીસ. ચલો આ બંનેમાં મોટું કોણ થશે? તો કે ઓગણીસ. તો અહીંયા રાઈટ કરશું અને અહીંયા ચોકડી કરશું. હવે જોઈએ આપણે પાના નંબર એકસો ને અગિયાર ઉપર. ચાલો શું આપ્યું છે? પહેલાં તો આપણને એમ કીધું છે કે તરત પહેલાંની સંખ્યા લખો. તો ઓગણીસ પહેલાં શું આવે? તો ઊંધા અંક બોલીએ એટલે ખબર પડે કે અઢાર.
પછી અહીંયા જો 14 પહેલા શું આવે તો કે 13 16 પહેલા શું આવશે 15 12 પહેલા શું આવશે 11 20 પહેલા શું આવશે 19 11 પહેલા શું આવશે 10 18 પહેલા શું આવશે 17 15 પહેલા શું આવશે કે 14 17 પહેલા શું આવશે 16 અને 13 પહેલા શું આવશે કે 12 ચલો આટલું થઈ છે એટલે હવે નીચે જોઈએ તરત પછીની સંખ્યા લખો પહેલા શું લખ્યું આગળની હવે પાછળની 13 પછી 14 12 પછી 13 11 પછી 12 18 પછી 19 19 અહીંયા લખશું 19 ચલો 14 પછી 15 19 પછી 20 17 પછી 18 15 પછી 16 16 પછી 17 અને 10 પછી 11 ચલો આટલું લખાઈ જાય એટલે હવે નીચે જોઈએ શું કીધું છે કે વચ્ચેની સંખ્યા લખો જો તમે મારી સાથે ન લખી શકતા હોય તો વિડીયો થોડી વાર સ્ટોપ કરી દેજો વચ્ચેની સંખ્યા લખો શું કીધું 13 ખાલી જગ્યા 15 તો 13 પછી શું આવે તો કે 14 અહીંયા લખો 14 13 14 15 હવે અહીંયા જો 11 ખાલી જગ્યા 13 તો શું આવશે 12 11 12 13 18 19 20 આવી રીતે બોલશો તો પણ તમને આવડી જશે વચ્ચે 19 17 18 19 તો શું આવશે 18 16 17 18 તો વચ્ચે શું આવશે 17 14 15 16 તો વચ્ચે આવશે 15 12 13 14 તો વચ્ચે આવશે 13 10 11 12 તો વચ્ચે આવશે 11 ચલો આટલું થઈ ગયું હવે જુઓ શું કીધું કે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો આ બંનેમાં મોટી કોણ થઈ 14 અને 18 પહેલા કોણ આવે 14 પછી કોણ આવે 18 તો ચલો 18 ઉપર બિંદુ કરો 11 અને 13 તો 13 ઉપર 8 અને 18 તો 18 ઉપર 16 અને 6 તો 16 ઉપર 1 અને 11 તો 11 ઉપર 10 અને 11 તો 11 ઉપર 17 અને 7 તો 17 ઉપર 12 અને 18 તો 12 ઉપર 19 અને 9 તો 19 ઉપર 2 અને 20 તો 20 ઉપર જે સંખ્યા પહેલાં આવે એ નાની સંખ્યા પછી આવે એ મોટી 17 અને 7માં તો 17 પછી આવે 7 પહેલાં આવે ને તમે ગણતરી કરશો 1થી 20 સુધી બોલો તો 7 પહેલાં આવે 17 પછી આવે એટલે એવી રીતે ગણતરી કરીને આપણે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કર્યા છે હવે જુઓ નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો અગાઉ કીધું કે જે પહેલાં સંખ્યા આવે એ નાની પછી આવે એ મોટી 13 અને 20 પહેલાં કોણ આવે તો કે 13 એના ઉપર ત્રિકોણ કરો 16 અને 7 તો 7 ઉપર ત્રિકોણ કરો 2 અને 12 તો 2 ઉપર ત્રિકોણ 11 અને 18 તો 11 ઉપર ત્રિકોણ કરો 10 અને 19 તો 10 ઉપર ત્રિકોણ કરો 17 અને 16 16 ઉપર 9 અને 10 9 ઉપર 14 અને 6 તો 6 ઉપર 5 અને 15 તો 5 ઉપર 17 અને 20 તો 17 ઉપર ચાલો આટલું થઈ ગયું હવે અહીંયા શું કીધું છે કે સૌથી મોટી સંખ્યા ઉપર પહેલાં બે સંખ્યા આપી હતી હવે આપણને 3 આપી છે તો 12 15 અને 20 આમાં પણ એમ જ આવશે કે જે સૌથી પહેલાં આવશે એ નાની સંખ્યા સૌથી છેલ્લે આવે એ મોટી સંખ્યા તો 12 પહેલાં પછી 15 પછી 20 આવે તો અહીંયા 20 ઉપર રાઉન્ડ કરો 10 19 અને 11 તો 19 છેલ્લે આવશે એટલે એના ઉપર 1 10 અને 20 20 છેલ્લે આવે એટલે 20 ઉપર 20 7 અને 15 તો 20 ઉપર 16 14 અને 13 તો 16 ઉપર 19 8 અને 9 તો 19 ઉપર 13 5 અને 8 13 ઉપર 18 20 19 20 ઉપર 16 14 અને 17 17 ઉપર 7 5 12 12 ઉપર 10 13 17 તો 17 ઉપર 6 8 18 તો 18 ઉપર ચલો આટલું થઈ જાય એટલે હવે નીચે જોઈએ સૌથી નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો હવે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું કીધું એટલે આમાં શું આવશે અગાઉ વાત કરી એમ કે જે પહેલાં આવે એ નાની પછી આવે એ મોટી તો આમાં એવી જ રીતે 16 13 અને 19 તો 13 પહેલાં આવે 13 પછી 14 15 અને 16 17 18 અને 19 તો પહેલાં કોને બોલ્યા આપણે 13 ને તો અહીંયા ત્રિકોણ કરો 12 13 14 તો પહેલાં 12 બોલ્યા ને તો 12 ઉપર
પાંચ દસ અને પંદર, તો પહેલાં પાંચ આવે પછી દસ ને પછી પંદર, આઠ ઓગણીસ અને નવ તો આઠ ઉપર, વીસ અઢાર અને પંદર તો પહેલાં પંદર આવે પછી અઢાર આવે પછી વીસ આવે, સાત સત્તર અને દસ, પહેલાં સાત દસ પછી સત્તર, ઓગણીસ અઢાર ને સત્તર તો અહીંયા સત્તર ઉપર કરશું, ચાર નવ અને સાત તો ચાર ઉપર. ચાલો આટલું થઈ જાય એટલે હવે જોઈએ આપણે પાના નંબર એકસો ને બાર ઉપર. ખૂટતી સંખ્યા લખો. આપણે અહીંયા અગાઉ શીખી જ ગયા છીએ કે તેર આપ્યા છે, પંદર ને સત્તર વચ્ચે જે ખાના ખાલી છે એમાં પૂરવાના છે. તેરથી એકડા બોલો એટલે તમને સત્તર સુધી બોલો એટલે અંક લખાઈ જાય. એકડે તગડે તેર, એકડે ચોગડે ચૌદ, એકડે પાછળે પંદર, એકડે છગડે સોળ અને એકડે સાકડે સત્તર આપેલા છે. હવે અહીંયા જુઓ, બે ખાના ખાલી છે, આઠ છે, ખાલી જગ્યા અને દસ, તો આના માટે શું કરશું? તો આઠ છે, હવે આપણે આઠથી પહેલાં ઊંધા અંક બોલશું તો આપણને આવડશે. આઠ આઠ પછી શું આવે એટલે કે આઠની પહેલાં તો શું આવે? અહીંયા સાત અને અહીંયા છ, આઠ સાત અને છ. હવે જુઓ, છ સાત આઠ, આઠ પછી નવ અને દસ આપણને આપેલા છે. જ્યારે તમને આવી રીતે વચ્ચે સંખ્યા આપી હોય, આગળ કાંઈ ન આપ્યું હોય ત્યારે શું કરવાનું? તો કે ઊંધા અંક બોલવાના. ઊંધા અંક બોલશો એટલે એનો જવાબ તમને મળી જશે. પછી આપણે સીધા અંક બોલી લેવાના અને જોઈ લેવાનું આપણો જવાબ સાચો છે કે નથી. છ સાત આઠ નવ ને દસ થઈ ગયા. હવે સોળ આપ્યા છે, હવે સોળ આપ્યા એટલે તો ખબર પડે જ કે સોળ પછી શું આવે? તો કે સત્તર, સત્તર પછી અઢાર, અઢાર પછી ઓગણીસ અને ઓગણીસ પછી વીસ. આટલું થઈ ગયું. હવે અહીંયા પાછું એવી રીતે એવું જુઓ, બાર આપ્યા છે, આગળ કાંઈ છે નહીં, તો બાર પહેલાં શું આવે? તો ઊંધા અંક બોલો. તો બાર પહેલાં અગિયાર, ચલો અગિયાર બાર, પછી તેર અને ચૌદ અને પંદર, અગિયાર બાર તેર ચૌદ અને પંદર. એવી જ રીતે સોળ, સોળ પછી સત્તર, અઢાર ઓગણીસ અને વીસ. હવે એવી જ રીતે અહીંયા જુઓ, અગિયાર આપ્યા છે, આગળ બે ખાના ખાલી છે, તો અગિયાર પહેલાં શું આવશે આપણને ખબર નથી. તો શું કરવાનું? ઊંધા અંક બોલવાના. અગિયાર પહેલાં દસ, અહીંયા આવશે નવ. હવે અહીંથી ગણો, નવ દસ અગિયાર બાર અને તેર થઈ ગયા. તો આવી રીતે ગણતરી કરીને તમારે કરવાનું છે. હવે જુઓ શું કીધું છે છેલ્લે, કે ક્રમિક અંક જોડી ચિત્ર બનાવો અને રંગ પૂરો. તમને અહીંયા જે આપ્યા છે એકથી વીસ સુધીના એ આપણે જોડવાના છે, પછી એમાં મનગમતો રંગ પૂરવાનો છે. ચાલો પહેલાં જોડી લઈએ, એકથી બે, બેથી ત્રણ, ત્રણથી ચાર, ચારથી પાંચ, પાંચથી છ, છથી સાત, સાતથી આઠ, આઠથી નવ, નવથી દસ, અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ. સરસ મજાની ચક્કી બની બની ને. એવી જ રીતે નીચે જોઈ લઈએ. ચલો એકથી બે લઈ જશું, બે ત્રણ ચાર પાંચ, પાંચ પછી છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ અને વીસ. જો સરસ મજાના ડોગીનું મોટું બહેનું બહેનું ને, તો આ બંનેમાં સરસથી રંગ પૂરવાના છે. તમને મનગમતા રંગ તમારે પૂરવાના છે. તો ચાલો આવી રીતે જો મેં આવી રીતે ચક્કીમાં અને આ જે મોઢું છે ડોગીનું એમાં સરસથી બેમાં રંગ પૂરી લીધા છે. તમારે તમારા મનગમતા રંગ પૂરવાના છે, આ પૂરો તો પણ ભલે અને બીજો પૂરો તો પણ ભલે. તો આજે જે ચલાવ્યું એ વ્યવસ્થિત રીતે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરી લેવાનું છે, સરસ અક્ષરથી લખી લેવાનું છે. અને કેવી રીતે લખવાનું? તો કે બોલીને લખવાનું છે, જેથી કરીને આપણને યાદ રહે. તો હવે પછીનો અભ્યાસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.